ગીર સોમનાથ જિલ્લાની અંદર અતિવૃષ્ટિ, ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે ખેડૂતોને તો ખેતરમાં વ્યાપક નુકસાન ગયું જ છે, પરંતુ આ વિસ્તારનું જે પોતે ઘર ચલાવે છે એવી મહિલાઓનું બજેટ પણ ખોરવાયું છે. તેમને આ ખેડૂતોના નુકસાન સાથે, આમ તો તે ઘર ચલાવે છે, ઘર કામ કરે છે, પરંતુ ખેડૂતના ધર્મપત્ની હોવાને નાતે તેઓની કયા પ્રકારની સરકાર સામે કઈ વેદના છે તે આપણે જાણવાનો પ્રયાસ કરીએ છીએ. આપણી સાથે છે કેટલીક બહેનો. જી, હું આપને પૂછવા માંગીશ, વરસાદ કેવો આવ્યો અને શું નુકસાન? બહુ બધું નુકસાન, તે કંઈ પર રહે નહીં. આમાં તમે કંઈ પણ કિકમત દેવું જોઈએ, આમાં ખેડૂતને કંઈ લૂસ કરવાનું નહીં. માંડવી રાત આઠી લાવી પડી ગયા, પછી છોકરાને ભણાવવાના હતું એ બધી ફેલ થઈ ગયું, તો આમાં કંઈ કંપની દેવું નહીં. હવે સરકાર પાસે હતા એટલી જ માગીએ ને અમે. સરકારને આપ શું કહેવા માગો છો? હા, માંડવી સાહેબ કાંઠેથી પાછી આવે, પછી સરકારને જોખવી કે ન જોખવી. પૈસાની જરૂર તમારે, અને ઘર માટે શું જોઈએ, ઘર વખરી માટે શું જોઈએ? ઘર વખરી માટે બધું જોઈએ, ઘરને ઘર વખરી તો જોઈએ ને, છોકરાને ભણાવવા ગણાવવા, ઘરનો વ્યવહાર હાકવો જોઈએ તો ખરું ને. ખાતર બિયારણ બધી ક્યાંથી લાવવું? સરકારને શું કહેવો? સરકાર પાસે પૈસા માંગીએ, જો કહીએ સરકારની પાસે. આપ શું કહેશો? સહાય અમને કંઈક પણ થોડી ઘણી મળવી પડે. અમારા નાના બાળકો છે, છોકરો અભણ છે, એના માટે કોઈ વસ્તુ પાકી નથી, તો સરકારને કંઈક તો હમુસ હોવું જોઈએ ને. અમારા શું કરે, ભણાવે કેમ કેમ, એના બાળકોને શું ખવડાવે, બધું પલ્લી ગયું. માંડવી થોડી ઘણી થઈ તો સરકારીમાં લઈ જાય તો સરકાર એમ કે આ ફોરી છે ને, આ ધૂળવાળી છે ને, આ નહીં ચાલે ને, ફોગા ભરીને ઉડાડે ને, તો ક્યાં માટે અમે જીવીએ? અમને થોડુંક તો કઈક નિષ્ફળ જ્યુ તો થોડુંક તો મળવું જોઈએ ને. એમ કહીએ કે માંડવી સાહેબ હું કઈ કોઈ રાખતો નથી, તો અમને કઈક સરકારને દેવું પડે. આ શું ભણાવવા છોકરાને, શું ખાવું અમારે મહિલાને? ઘરમાં પૈસાની શું શું જરૂર પડે, શું શું વેચાતું લેવું પડે, બધું લેવું પડે. અમે કોઈ ઘરમાં અટાણે મહેમાન લેવું પડે, અટાણે છે કઈ, માંડવી હળી ગઈ, સરકાર રાખતા નથી, તો શું અમે ખાઈએ? સરકારને શું કહેશો? સરકારને કહીએ કે અમને થોડોક વીમો મળવો જોઈએ, તો બીયા ખાતર પાણી લેવું ને. તો આ હતી જે મહિલાઓ કે જે પોતે ઘરના ચાર ખૂણા અને પોતાના ખેતરની બહાર કદાચ એમને ભાગ્યે જ જવાનું થતું હોય, ત્યારે આ મહિલાઓની વેદના છે કે સરકાર આ જે મગફળીનો પાક નુકસાન ગયું છે, પાક વીમો સહિતના જે ખેડૂતોના પ્રાણ પ્રશ્નો છે તે બાબતે સરકાર તાકીદે જાગે અને આ વિસ્તારના ખેડૂતોની મદદે આવે. યોગેશ જોશી, TV9, ગીર સોમનાથ.